गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप वाणिज्य व्यवस्था ने संचालन पाठ चार जे आप लैक्चर नंबर छी अंदर आज आप भेगा आज व्यवस्था तंत्र तीजो प्रकार भरवा जेनु नाम है श्रेणिक व्यवस्था तंत्र। श्रेणिक व्यवस्था तंत्र शू कहे? श्रेणिक व्यवस्था तंत्र पहला अर्थ जो ली, अर्थ जो लिए अगत्यना मुद्दा हे ये हूँ अँ लखता जाइस। तो पहला अर्थ शू कहे? श्रेणिक व्यवस्था तंत्र ए व्यवस्था तंत्र आधुनिक स्वरूप न व्यवस्था तंत्र है। आधुनिक स्वरूप विद्यार्थी मित्रों हूँ अगत्यना मुद्दा लखीश, तमारे छे ए बधु लखवानुं छे। आधुनिक स्वरूप नुं व्यवस्था तंत्र छे। व्यवस्था तंत्र में बे अलग अलग प्रकारना माळखा होय छे, बे अलग अलग माळखा होय छे। व्याख्याना मुद्दा करी नाखुं छुं, अलग अलग माळखा होय छे। एक सामान्य क्रमनुं माळखुं के जे निर्णय प्रक्रियानो भाग होय छे, અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહે છે। એક સામાન્ય ક્રમનું માળખું, જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે, અને બીજું टेक्निकल माळखुं जेने प्रोजेक्ट माळखुं कहे छे। त्यार बाद आपणे कहे छे के आ बन्ने माळखाना संयोजनथी उद्भवता व्यवस्था तंत्रने श्रेणिक व्यवस्था कहे छे। आ बन्नेना संयोजनथी व्यवस्था तंत्र ने श्रेणिक व्यवस्था तंत्र कहे छे। बराबर। त्यारबाद आपणे कहे छे आम श्रेणिक व्यवस्था तंत्र नुं माळखुं ए कार्यानुसार तेमज प्रोजेक्ट व्यवस्था तंत्र नी लाक्षणिकताओ ने समावतुं आधुनिक प्रकार नुं विशिष्ट माळखुं छे। એટલે કે આ શ્રેણિક વ્યવસ્થા તંત્રની અંદર કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર અને સાથે સાથે જે છે એ પ્રોજેક્ટ વ્યવસ્થા તંત્ર બંનેના લક્ષણો ધરાવતું એક પ્રકારનું આધુનિક માળખું છે। આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિશિષ્ટીકરણના લાભ પણ મળી રહે છે, તેમજ પ્રોજેક્ટ સંચાલન દ્વારા થતા લાભ પણ મળી રહે છે। એટલે કે આમાં બંને લાભ મળે છે, વિશિષ્ટીકરણનો લાભ પણ મળે છે, જ્યારે પ્રોજેક્ટ સંચાલન દ્વારા જે લાભ થાય એ પણ મળે છે। તે બહુવિધ હુકમ પદ્ધતિનો ઉપયોગ કરતું વ્યવસ્થા તંત્રીય માળખું છે। તે ઘણી બધી હુકમની પદ્ધતિનો અમલ કરતું એક વ્યવસ્થા તંત્રીય માળખું છે। ત્યારબાદ છે રચના। કેવી રીતના એની રચના થાય છે તો જોઈએ। શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણનો સમન્વય જોવા મળે છે। કાર્યાનુસાર કાર્યાનુસાર વિભાગીકરણ અને પ્રોજેક્ટ વિભાગીકરણ નો સમાવેશ, સમન્વય બંનેનો સમન્વય જોવા મળે છે। આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી હોય છે। આમાં છે એ દરેક પ્રોજેક્ટ મેનેજરને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી આની અંદર છે, દરેક પ્રોજેક્ટ અધિકારીને અલગ અલગ પ્રોજેક્ટની જવાબદારી સોંપેલી હોય છે। જેટલા પ્રોજેક્ટ હોય તેટલા પ્રોજેક્ટ મેનેજરની નિમણૂક કરવામાં આવે છે, એવું કંઈ લખવાની જરૂર નથી, કારણ કે અહીંયા મેં લખ્યું જ છે દરેક પ્રોજેક્ટ મેનેજરને છે એ અલગ અલગ પ્રકારની પ્રોજેક્ટની જવાબદારી સોંપવામાં આવે છે।
એટલે જેટલા પ્રોજેક્ટ એટલા મેનેજરની નિમણૂક કરવામાં આવશે। પ્રોજેક્ટ મેનેજરની જવાબદારી પ્રોજેક્ટને સમયસર તેમજ સફળતાપૂર્વક પૂર્ણ કરવાની છે। તેની જવાબદારી શું છે? પ્રોજેક્ટને સમયસર અને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જવાબદારી કોની છે? તો કે પ્રોજેક્ટ મેનેજરની છે। ત્યારબાદ આપણે કહે છે કે પ્રોજેક્ટ કાર્ય માટે જરૂરી નિષ્ણાતના સ્ટાફને જુદા જુદા કાર્ય વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે। આ પ્રોજેક્ટ માટે જરૂરી કર્મચારી જુદા જુદા વિભાગમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે। એટલે કે જે જે વિભાગના કર્મચારીની આ પ્રોજેક્ટ માટે જરૂર પડતી હોય એ આખા એકમમાંથી એ દરેક વિભાગમાંથી એ કર્મચારી કે એ વ્યક્તિની નિમણૂક કરવામાં આવે છે। આ રીતે મેળવેલ નિષ્ણાંતોને જુદી જુદી ટુકડીમાં વહેંચવામાં આવે છે। દાખલા તરીકે સંશોધન અને વિકાસ નિષ્ણાંત, ઉત્પાદનની રચના કરનાર નિષ્ણાંત, તકનીકી નિષ્ણાંત, કોમ્પ્યુટર નિષ્ણાંત વગેરે। આ નિષ્ણાંતોને પ્રોજેક્ટ કાર્ય દરમિયાન જે તે વિભાગમાંથી મેળવવામાં આવે છે અને પ્રોજેક્ટ પૂર્ણ થતાં તેમના મૂળ વિભાગમાં તેમને પરત મોકલી દેવામાં આવે છે। આવું આપણે જોયું છે પરમાણુ પિક્ચરની અંદર। પરમાણુ પિક્ચરની અંદર જ્યારે આપણે પરમાણુ મિસાઇલ છે એ લોન્ચ કરવાની હોય છે ત્યારે જ્હોન અબ્રાહમ છે એ આ પ્રોજેક્ટ માટે એક મુખ્ય વ્યક્તિ છે। એને અલગ અલગ ફિલ્ડના અલગ અલગ વ્યક્તિની જરૂર છે, તો દરેક વિભાગમાંથી રોમાંથી, પછી આપણા જે છે એ મિસાઇલના જે જાણકાર છે એ વિભાગમાંથી, પરમાણુ બોમ્બ વિશે જેને જાણકારી છે એ વ્યક્તિ, મિલિટરીનો એક વ્યક્તિ, એમ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાંથી છે એ વ્યક્તિની શું કરે છે? પસંદગી કરે છે। જેવો પ્રોજેક્ટ પૂર્ણ થાય છે એવા દરેક લોકો પોતાના વિભાગમાં છે એ પરત મોકલી દેવામાં આવે છે। તો આ રીતે તમને આ પ્રોજેક્ટ માળખું છે એ સમજાય જશે। ત્યારબાદ આકૃતિ છે એ હું દોરતો નથી, સૌથી સહેલી છે, કારણ કે સૌથી પહેલા જનરલ મેનેજર છે, પછી ઉત્પાદન, ખરીદ, ઇજનેરી અને સંશોધન વિકાસ, ત્યારબાદ પ્રોજેક્ટ 1, પ્રોજેક્ટ 2, પ્રોજેક્ટ 3 એમ ખાના પાડી દીધા છે અને દરેક પ્રોજેક્ટની અંદર એક એક સંચાલક છે, બરાબર? તો એમાં કંઈ સમજવાની જરૂર નથી। એવી જ રીતે નીચેનો પેરેગ્રાફ છે એ પણ ઉપરની આકૃતિને જ સમજાવે છે। જોઈએ, ઉપરના ચાર્ટ પરથી એવું સ્પષ્ટ થાય છે કે શ્રેણિક વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રભાવ બેવડો છે। સત્તા બંને બાજુ છે, એક આ બાજુ જનરલ મેનેજર પાસે છે અને એક આ બાજુ પ્રોજેક્ટ મેનેજર પાસે પણ છે। જેમ કે જનરલ મેનેજર તરફથી વિવિધ વિભાગોને તેમજ વિવિધ પ્રોજેક્ટના સંચાલકોને ઉપરથી નીચે તરફ સીધી રેખામાં સત્તાનું વહન થાય છે। જો જનરલ મેનેજરથી છે એ સંચાલક જે છે, એટલે કે પ્રોજેક્ટનો જે સંચાલક છે એને ઉપરથી નીચે સત્તા મળે છે। એવી જ રીતે તેમજ વિવિધ પ્રોજેક્ટના સંચાલકોને ઉપરથી નીચે સીધી રેખામાં સત્તાનું વહન થાય છે। અને ડાબી બાજુએ તે પણ દર્શાવ્યું છે કે દરેક પ્રોજેક્ટ અને પ્રોજેક્ટ મેનેજર સ્વતંત્ર રીતે પણ કાર્ય કરી શકે છે। જો ડાબી બાજુ સુધી છે ઓલા પણ સંચાલક જનરલ મેનેજર મહત્વનો છે, જનરલ મેનેજર પાસેથી પ્રોજેક્ટના સંચાલકને સત્તા મળે છે તો એ રૈખિક છે, જ્યારે આ રીતે જુઓ તો ડાબી બાજુથી પ્રોજેક્ટ મેનેજર છે એને પોતાની અલગ સત્તા હોય છે। અને જે માટેના જરૂરી નિષ્ણાંતો જુદા જુદા વિભાગમાંથી મેળવેલા વ્યક્તિ છે, જો ઉત્પાદન વિભાગના નિષ્ણાંતો હોય, ખરીદ વિભાગના નિષ્ણાંતો હોય, ઇજનેરી એટલે કે ટેકનિકલ જ્ઞાનને લગતા જે છે એ કર્મચારી હશે, સંશોધન અને વિકાસ કરવા માટે છે એ અલગ કર્મચારી હશે, એમ અલગ અલગ વિભાગમાંથી છે એ કર્મચારીઓ લેવામાં આવે છે। અને આમ શ્રેણિક વ્યવસ્થા તંત્રની રચના થાય છે, જ્યાં ટેકનોલોજી અને કામગીરી બંને મહત્વના હોય એવા સંજોગોમાં સમન્વય કરવાનું આવશ્યક બને છે અને આ પ્રકારનું વ્યવસ્થા તંત્ર વધુ અનુકૂળ સાબિત થાય છે। તો આ હતું આપણું શ્રેણિક વ્યવસ્થા તંત્ર। ત્યારબાદ છે વિકેન્દ્રીકરણ। તો વિકેન્દ્રીકરણની અંદર શું કહે છે?
तो જોઈએ કે વિકેન્દ્રીકરણનો અભ્યાસ કરવાથી નીચેની બે બાબત સ્પષ્ટ થાય છે. એક, કેટલાક ગંડકીય એકમ એવા હોય છે કે જેમાં માત્ર ઉચ્ચ સપાટીએ જ સત્તા કેન્દ્રિત થયેલી હોય અને ઉચ્ચ સપાટી દ્વારા જ મોટા ભાગના નિર્ણય લેતા લેવાતા હોય. પહેલી કઈ બાબત થાય કે મોટા ભાગે સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત હોય. એટલે કે એક આ બાબત જોવા મળે છે. ત્યારબાદ કેટલાક ધંધાકીય એકમમાં દરેક સપાટીએ કામ કરતા કર્મચારીને અમુક નિર્ણયો લેવાની સત્તા આપવામાં આવે છે. અને બીજી કઈ બાબત સ્પષ્ટ થાય છે કે અમુક ઉદ્યોગમાં અમુક એકમમાં દરેક સપાટીએ અમુક સત્તા અને જવાબદારી હોય છે. બરાબર. ત્યારબાદ આ બે રીતે ટૂંકમાં વિકેન્દ્રીકરણમાં બે હોય છે, એક કેન્દ્રીકરણ એક વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણની અંદર મોટા ભાગે સત્તા જ્યારે એક જ વ્યક્તિ પાસે હાથમાં હોય એટલે કે ઉચ્ચ સપાટી પાસે જ હોય તેને કેન્દ્રીકરણ કહેવાય. આવું તો આપણે ભણી ગયા છીએ. ત્યારબાદ અલગ અલગ વિભાગ પાસે જો એ કેન્દ્રિત થતી હોય તો એને વિકેન્દ્રીકરણ કહી શકાય. પ્રથમ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત હોવાથી તેને કેન્દ્રીકરણ કહે છે. જ્યારે બીજા પ્રકારના વ્યવસ્થાતંત્રમાં દરેક સપાટીએ ચોક્કસ સત્તા આપવામાં આવતી હોવાથી તેને વિકેન્દ્રીકરણ કહે છે. હવે એનો ખ્યાલ જોઈએ તો ખ્યાલની અંદર શું કહે છે. વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો છે. સત્તા અને જવાબદારી સાથે જોડાયેલો છે. ત્યારબાદ ખૂબ મહત્વનો ખ્યાલ છે, સંચાલકોએ સત્તા કેન્દ્રિત કરવી કે વિકેન્દ્રિત રાખવી તે જાતે નક્કી કરવાનું છે. સત્તા કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવી એ સંચાલકે જોવાનું છે. ત્યારબાદ એકમના સંદર્ભે આ નક્કી કરતી વખતે નાનું કદ ધરાવતા એકમ માટે કેન્દ્રીકરણનો ખ્યાલ અને મોટા કદના એકમો માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ સ્પષ્ટ સફળતા અપાવી શકે. એટલે જો સત્તાનું કેન્દ્રીકરણ કરવું કે વિકેન્દ્રીકરણ કરવું, સત્તા પોતાની પાસે રાખવી કે અલગ અલગ વ્યક્તિ પાસે વેચી દેવી, એ નિર્ણય કોણે કરવાનો છે? તો કે સંચાલકે કરવાનો છે. ખાસ કરીને આપણને એ સલાહ આપે છે કે જો નાના કદના એકમો હોય તો મોટા ભાગે છે એ શું કરવું જોઈએ, તો કે કેન્દ્રીકરણ કરવું જોઈએ. કારણ કે નાના કદની અંદર છે એ સત્તા એટલા બધા વ્યક્તિ પાસે વેચવાની જરૂર નથી. પણ હા, મોટો એકમ હોય તો સત્તાનું કેન્દ્રીકરણ કર છોડી અને વિકેન્દ્રીકરણ અપનાવવું જોઈએ. ત્યારબાદ અર્થ કે છે, તો અર્થની અંદર કે છે, ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તાની સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. ત્યારબાદ આપણને કહે છે કે વ્યાખ્યા હેનરી ફેયોલે આપી છે, હું લખતો નથી, તમારે જાતે લખી નાખવાની છે. હેનરી ફેયોલના જણાવ્યા મુજબ તાબેદારને સત્તા સોંપણી કરી કાર્યનું વિભાજન કરી નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ. જે તાબેદારો તમારી નીચેના વ્યક્તિ છે એને સત્તાની સોંપણી કરો, એને કાર્યનું વિભાજન એટલે અલગ અલગ કાર્ય સોંપો અને એને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ.
આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની પણ સત્તાની સોંપણી કરવી એટલે જ વિકેન્દ્રીકરણ। મહત્વ કે છે કે સંચાલનની સફળતાનો આધાર મહદંશે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી ઉપર છે। જો સંચાલન સફળ ક્યારે થાય, જ્યારે યોગ્ય વ્યક્તિના હાથમાં સત્તા અને જવાબદારી હોય ત્યારે વિકેન્દ્રીકરણ છે અથવા તો સંચાલન છે એ સફળ બને છે। કેન્દ્રીકરણમાં મોટા ભાગે અન્ડરલાઈન કરજો આખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદાઓ છે। તમને એવો પ્રશ્ન પૂછાય કેન્દ્રીકરણની મર્યાદાઓ કઈ કઈ છે, તો આખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસરકારક અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદાઓ છે। તેથી સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે કેન્દ્રીકરણનો ખ્યાલ ખૂબ પ્રચલિત બન્યો છે। પહેલો જ નિર્ણય જોઈએ, પહેલું મહત્વ, મહત્વ નહીં લખો કારણ કે બહુ સહેલા છે બધા મહત્વ, એમાં પહેલું જ કહે છે કે વિકેન્દ્રીકરણ હોય તો નિર્ણય છે એ ઝડપથી ત્વરિત લઈ શકાય છે। વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિને તે કાર્ય કે પ્રવૃત્તિ અંગે નિર્ણય લેવાની જો સ્વતંત્રતા આપવામાં આવે તેથી જે સપાટીએ કાર્ય થવાનું હોય ત્યાં જ નિર્ણયો લઈ તેનો અમલ શરૂ થઈ જાય છે, તેથી નિર્ણયો ત્વરિત અને અસરકારક હોય છે। ઉદાહરણ તરીકે જે જગ્યાએ જે નિર્ણય લેવાનો હોય એ જ કર્મચારીને એની સત્તા આપેલી હોય, એની જવાબદારી સોંપેલી હોય તો એ ત્યાં ત્યાં નિર્ણય લઈ અને કાર્ય આગળ ચલાવશે। પણ જો સત્તા વિકેન્દ્રીકરણ નહીં હોય, કેન્દ્રીકરણ હશે તો એણે એના સાહેબને પૂછવું પડશે, એનો નિર્ણય આવતા ઘણો મોટો સમય લાગશે અને પછી એ નિર્ણયમાં સુધારો કરવો શક્ય બનશે નહીં। તો એમ તાત્કાલિક છે એ નિર્ણય લઈ શકાય છે। ઉદાહરણ તરીકે તમારે જ કોઈ નિર્ણય લેવાનો હોય તો તમે તાત્કાલિક લઈ શકો છો કે પ્રવાસમાં આવું કે ન આવું, પણ મમ્મીને પૂછવાનું હોય તો એક બે દિવસ લેટ થાય છે। તો એમ જો સત્તાનું વિકેન્દ્રીકરણ કરેલું હશે, સત્તાની જવાબદારી જે તે વિભાગ પૂરતી જે તે કર્મચારીને સત્તા કે જવાબદારી સોંપેલી હશે તો એ તાત્કાલિક નિર્ણય લઈ શકે છે। ત્યારબાદ ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો થાય છે। દરેક વ્યક્તિને વિભાગ વાઇઝ સત્તા સોંપી દીધી છે, કાર્ય વહેંચી દીધું છે, પરિણામે ઉચ્ચ સપાટી સંચાલક છે એ ફ્રી થઈ જાય છે અને એ મોટા ભાગના તાર્કિક નિર્ણયો લઈ શકે છે। ઉચ્ચ સપાટી એ એવી સપાટી છે કે જ્યાં મોટા ભાગના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા હોય છે। વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક નિર્ણયો મધ્યમ કે તળ સપાટીએ જ લેવાની સત્તા આપી દેવામાં આવે છે, જેથી ઉચ્ચ સપાટીના સંચાલકોના કાર્યભારમાં ઘટાડો થાય છે। પહેલા બધા જ નિર્ણય છે એ ઉચ્ચ સપાટીએ લેવા પડતા, પણ સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાથી, સત્તાની વહેંચણી કરવાથી અમુક નિર્ણયો છે એ વિભાગ વાઇઝ લેવાઈ જાય છે, પરિણામે છે એ સંચાલક છે એ કેવો થઈ જાય છે, તો કે ફ્રી થઈ જાય છે અને એનો કાર્યભાર ઘટી જાય છે। અભિપ્રેરણમાં વધારો કરે છે વિકેન્દ્રીકરણથી કર્મચારીઓની આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણમાં વધારો થાય છે। જો તમે કર્મચારીને પોતે સત્તા અને જવાબદારી સોંપો તો એને એની ઉપરનો સેલ્ફ કોન્ફિડન્સ વધે છે કે ભાઈ હું આ કાર્ય કરી શકું છું, મારાથી પણ આ કાર્ય શક્ય બને છે। તો એમ કર્મચારીની અંદર છે એ આત્મપ્રેરણ એટલે કે અભિપ્રેરણ, પોતે પોતાની જાતને પ્રેરણા આપે છે, નહીં સાહેબ જે નિર્ણય લઈ શકે છે એ પણ હું પણ લઈ શકું છું। ઉચ્ચ સપાટી દ્વારા મધ્યમ અને ત્રણ સપાટીના કર્મચારીઓને જે તે કાર્ય અંગેના નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા આપવામાં આવતી હોય તો તેમણે લીધેલા નિર્ણયો સફળ થતા તેના આત્મવિશ્વાસમાં વધારો થશે। જો તમે એને સત્તા અને જવાબદારી સોંપી, એણે કંઈક નિર્ણય લીધો અને એનાથી એકમને ચોક્કસ ફાયદો થયો તો એને પોતાનામાં આત્મવિશ્વાસ આવશે કે યસ, મેં કર્યું અને સફળતા પ્રાપ્ત થઈ, અને હવે એ નિર્ણય લેવામાં ડરશે નહીં કારણ કે હવે એને કોન્ફિડન્સ છે કે હું બધા કાર્યો કરી શકું છું। અને આમ તેઓએ વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે નિર્ણય લઈ તેનો સામનો કરી શકાય તેનો અનુભવ પણ મળે છે, વિવિધ પરિસ્થિતિનો એનો અનુભવ મળે છે અને કેવી પરિસ્થિતિમાં કેવો નિર્ણય લેવો એનું પણ એને જ્ઞાન મળે છે। ત્યારબાદ ચોથું, સંચાલકીય પ્રતિભાવોનો વિકાસ થાય છે, એટલે કે કર્મચારીમાં સંચાલક બનવાના ગુણો છે એ કેન્દ્રિત થાય છે અથવા તો વિકાસ થાય છે। કર્મચારીને તમે કામ સોંપશો, પરિણામે એ સત્તા મળતા અમુક નિર્ણયો લેશે, કેવી પરિસ્થિતિમાં કેવું કામ કરવું, કેવા નિર્ણયો લેવા એ નક્કી કરશે, તો એક પ્રકારનું સંચાલકનું કામ છે એ કર્મચારી કરશે, પરિણામે ભવિષ્યમાં છે એ સંચાલક ઊભો થશે કે છે।
વિકેન્દ્રીકરણમાં મધ્યમ અને તળ સપાટીના કર્મચારીઓ તેમની સત્તાને અનુરૂપ નિર્ણયો લેતા હોય છે અને તેના પરિણામે પરિણામ અંગેની જવાબદારી પણ પોતે જ સ્વીકારે છે. જો નિર્ણય પણ પોતે લે છે અને એની જવાબદારી પણ પોતે સ્વીકારે છે. તેમને જે તે કાર્ય માટે નિર્ણયો લેવામાં સ્વતંત્રતા આપવામાં આવતી હોવાથી તેમનામાં તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવાની, પછી તેમને વચ્ચે સંકલન સાધવાની, પોતાના કાર્યનું આયોજન કરવાની અને અંકુશો જાળવવાની એક આવડત એનામાં ઊભી થાય છે. અને તેથી કર્મચારીઓને વિવિધ પરિસ્થિતિમાં નિર્ણય લઈ તેમની પ્રતિભા બતાવવાની તક મળે છે, જેના દ્વારા ભાવિ સંચાલકો તૈયાર થાય છે. જો કર્મચારીને કે પોતાનું ટેલેન્ટ બતાવવાની તક મળે, એ પણ કર્મચારીને છે એ કંટ્રોલ રાખી શકે, કેવી રીતે કામ કરવું, કેવી રીતે બધાને જોડવા, એક પ્રકારનું સંચાલકનું કાર્ય એ કરી શકે છે. અને ભવિષ્યના સંચાલકો પણ તૈયાર થાય છે જ્યારે પોતાની અંદર રહેલી પ્રતિભા પણ એ લોકો જાણી શકે છે. અસરકારક અંકુશ. દરેક સપાટીના કર્મચારીઓ પાસે પૂરતી સત્તા હોય છે. હવે સત્તાનું કેન્દ્રીય વિકેન્દ્રીકરણ છે, પરિણામે દરેક કર્મચારી પાસે સત્તા છે, એટલે કે દરેક વિભાગના અધિકારી પાસે સત્તા છે. અને તેથી પોતાની નીચે કાર્ય કરતા કર્મચારીઓની કોઈ ભૂલ થાય તો શિક્ષાત્મક પગલાં લેવાનું સરળ બને છે. પોલું સાહેબને પૂછવા જવું પડે, સાહેબ આને આ ભૂલ કરી આમ કરું, પોલી તો પોતાને જ સત્તા હોય તો પોતાની રીતે એ સજા કરી શકે છે, જેના કારણે અંકુશ અસરકારક રીતે જળવાય છે. અને છેલ્લું મહત્વ, સંવાદિતતાનું વાતાવરણ સર્જાય છે. વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી તેને સૌથી વિશેષ મહત્વ આપવામાં આવે છે. નાનામાં નાના કર્મચારીને જે છે એ એમાં સમાવી અને એને મહત્વ આપવામાં આવે છે. દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારીઓ એટલે કે હુકમ આપનારાઓ અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન દરેક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવે છે અને તેનાથી એકમમાં સહકારનું વાતાવરણ સર્જાય છે અને સંવાદિતતા પણ સર્જાય છે. ત્યારબાદ મર્યાદામાં થોડુંક જ છે, જોઈ લઈએ કે જ્યાં ખૂબ જ નાના પાયા પરના વ્યવસ્થા તંત્રની રચના કરવાની હોય, તેમજ ધંધાના રહસ્યો જાળવવાની ખૂબ ચુસ્ત રીતે જરૂર હોય, તેવા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. કેટલીકવાર સમાન નીતિના અમલના અભાવ અને સંકલનના અભાવને કારણે વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. જ્યાં તમારે તમારા નિર્ણયો છુપા રાખવાના છે, બીજાને ખબર નથી પડવા દેવાના, ત્યાં તમે છે એ વિકેન્દ્રીકરણ છોડી અને કેન્દ્રીકરણ અપનાવી શકો છો. ત્યારબાદ છે સત્તા સોંપણી, એ આપણે નેક્સ્ટ પીરિયડમાં ભણશું. અહીંયા આટલું રાખું છું. અસ્તુ, આભાર.